થાય તો પર તો સૂત્રો એવું જણાવી રહ્યા છે કે કોંગ્રેસ તેમની સામે ચૌધરી ઉમેદવારને જ ઉતારશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સીઈએસની બેઠક પણ યોજાવાની છે. બેઠક બાદ ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે તેવી પણ માહિતી સામે આવી છે કે ચૌધરી સામે ચૌધરી ઉમેદવારને લડાવવાની નીતિ કોંગ્રેસ અપનાવવાની છે. તો મહત્વના સમાચાર અહીં સામે આવ્યા છે. કોંગ્રેસ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે. જી રીમા, જણાવશો આજે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ શકાય છે, શું છે આ અંગેની વિગતો? જી ચોક્કસથી કહી શકાય કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે રાહુલ ગાંધી છે તેમની અધ્યક્ષતામાં આજે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળવાની છે અને આ બેઠક જ બાદ જે સૌથી મહત્વનું કહી શકાય કે ગુજરાતની જે 20 સીટોની યાદી જે જાહેર થવાની બાકી છે, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, તેનો આજે અંત આવી શકે છે. આ તમામ જે 20 યાદીઓમાંની કેટલીક એવી યાદી જે છે કે જેના દાવેદાર નક્કી માનવામાં આવી રહ્યા છે, આ તમામ જે યાદી જે છે તે આજે જાહેર થઈ શકે છે. જેમાં સૌથી મહત્વની જો સીટોની આપણે વાત કરીએ તો બનાસકાંઠામાં પણ ચૌધરી વર્સિસ ઓલ એટલે કે ગઈકાલે પરવત પટેલનું નામ જાહેર થઈ ચૂક્યું છે. પરથી ભટોળ જે છે તેમને લઈને પણ ક્યાંક એવી વાત ચાલી રહી હતી કે પરથી ભટોળ જે છે તે પક્ષ પલટો કરી શકે છે, તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને જો તે કોંગ્રેસમાં જોડાય તો તેમને ટિકિટ આપવામાં આવે તેવી પણ હાલ સંભાવનાઓ જોવા રહી છે. કારણ કે ગઈકાલે કહી શકાય કે પ્રમુખ અમિત શાહે તમામ જે બનાસકાંઠાના 5 ધારાસભ્યો જે કોંગ્રેસ સમર્થિત છે તેમની સાથે મિટિંગ યોજી હતી અને આ મિટિંગને લઈને જ જો કહી શકાય કે આજ ક્યાંક ચર્ચાઓ થઈ હોય તેવું પણ જોવા મળ્યું હતું. સાથે સાથે જ જે વાત કરવામાં આવે જામનગર બેઠકની પણ, તો જામનગર બેઠક પર પણ કહી શકાય કે વિક્રમ માડમ જે છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે પોરબંદર બેઠકની જો વાત કરીએ તો પોરબંદરની બેઠક પર પણ ધારાસભ્ય લલિત વસોયાનું નામ પણ જે છે તે હાલ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. કારણ કે ક્યાંક એવી વાત હતી કે રાદડિયા પરિવારમાંથી ભારતીય જનતા પાર્ટી કોઈને ટિકિટ આપે પરંતુ તેવું થયું નથી, એટલે કહી શકાય કે લલિત વસોયા જે છે તેમની ટિકિટ જે છે તે કન્ફર્મ છે. આજ સાંજ સુધીમાં, આજે મોડી રાત સુધીમાં કહી શકાય કે 10 જેટલી સીટો જે છે તે જાહેર થાય તેવી હાલ પૂરી શક્યતાઓ છે. જી જે રીમાં કહી શકાય કે થોડા દિવસ પહેલાં જ અમિત ચાવડાએ એવા સંકેત આપ્યા હતા કે હવે થોડાક સમયમાં કોંગ્રેસ તમામ ઉમેદવારોની યાદી જાહેર કરશે, ત્યારે શું કહી શકાય કે ગુજરાતના કેટલા ઉમેદવારોને આમાં સમાવેશ કરવામાં આવશે? જે ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની જે ચૂંટણી જે છે તેની ફોર્મ ભરવાની જે તારીખ જે છે તે આજથી શરૂ થઈ ચૂકી છે. આજથી લઈને હજુ પણ જે કહી શકાય કે જ્યારે આજે જો વાત કરવામાં આવે તો આજથી જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સૌથી મહત્ત્વની બાબત છે કે હજુ પણ 4 તારીખ સુધી છેલ્લું તારીખ છે ફોર્મ ભરવાની. ત્યારે આ દિવસો દરમિયાન કહી શકાય કે કોંગ્રેસ જે છે તે કોઈ પણ ચાન્સ નથી લેવા માંગતી. કેટલીક એવી પણ સીટો છે કે જેમાં કોંગ્રેસ રાહ જોઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી ક્યારે દાવેદાર જાહેર કરે અને તેને લઈને કોંગ્રેસ જે છે તે તેમના દાવેદાર જે છે તે જાહેર કરશે. હાલ જે શક્યતા જે છે તેવી છે કે આજે 10 યાદના નામો જાહેર થાય, ત્યારબાદ બીજા તેનું મનોમંથન કર્યા બાદ બાકીની જે સીટો જે છે તેની યાદી પણ આવનારા 2 કે 3 દિવસમાં સત્તાવાર જાહેર કરવામાં આવી શકે છે. જી જી આભાર રીમા માહિતી આપવા માટે.